Salut. Hein? Appel number thirty. સાતમા નંબરની Appel ફોટો number 33 માં. કોઈ છે? છે 33. 43 હા. અચ્છા અસંખ્ય અસંખ્યમ જીવ્યમ વાહ એ જ અધ્યાય માપમ. તોય ઉજ્જૂય ભૂયસ ધમ્મો સિદ્ધસ ચિઠ્ઠઈ અનાહત. જેની આત્મા રહ્યું છે જે અયસ. સરળ છે અને સરળતામાં ધર્મ રહે છે. ધર્મ ક્યાં છે કે આત્માની ભાવોની સરળતામાં ધર્મ છે. એના આગળનું છે 33 અસંખ્યમ જીવીયમાપમાયે. અસંખ્યમ જીવીયમાપમાયે. આ જીવન અસંસ્કૃત છે. અસંસ્કૃત છે એટલે તમે ફાટેલું વસ્ત્ર હોય તો એને સીવીને સાંધી શકો છો. સોનાનો દાગીનો તૂટી જાય તો પાછું એને ઠીક થઈ શકે છે. વાસણ તૂટી ગયા હોય તો એ પણ પાછું જોડાઈ જાય છે. પછી લોડું હોય, સોનું હોય, ગમે તે હોય, એ ધાતુ તૂટી ગયા પછી પાછું એને જોડી શકાય છે. પરંતુ આ જે જીવન છે એ એક વખત તૂટી જાય તો એને પાછું કોઈ જોડી શકે એવું છે નહીં. એટલે મૃત્યુ જે છે આ શું છે, એક વખત શ્વાસોશ્વાસ બંધ થઈ જશે પછી આ વાતને પાછું શરૂ નહીં કરી શકી ઈ જીવનમાં. એટલે શ્વાસની ધાગો તૂટી જશે જીવનનો તો પછી એ પાછું એને આપણે જોડી શકાય નહીં. અસંસ્કૃત છે એટલે એને સાંધી ન શકાય, એને સીવી ન શકાય, એને જોડી ન શકાય. તૂટ્યું એટલે તૂટી જવાનું છે, એ પાછું કોઈ દિવસ જોડશે નહીં. અસંખ્યમ જીવીય માપમાયે આ પાછું મળવાનું નથી. આ મનુષ્ય ભવ, આ વર્તમાન જીવન જે આજે મળ્યું છે એ પાછું ફરીવાર નહીં મળે. એટલે તમે પ્રમાદ નહીં કરો. અસંખ્યમ જીવીય માપમાયે અસંસ્કૃત છે, એને આપણે જોડી ન શકીએ એવું જીવન છે. એટલા માટે આ જીવનમાં તમે પ્રમાદ નહીં કરો. વેરાન બધા નરયમ ઉવેન્તિ 34 વેરાન બધા નરયમ ઉવેન્તિ વેરાન બધા નરયમ ઉવેન્તિ અસંખ્યમ જીવીય માપમાયે અસંખ્યમ જીવીય માપમાયે વેરાનુ બધા નરયમ ઉવેન્તિ. જે વૈરની પરંપરાને દીર્ઘ કરે છે એ નરક ગતિમાં જાય છે. એટલે વૈર ભાવ એટલે દ્વેષ ભાવ, કોઈના પ્રતિ નફરત છે, ઘૃણા છે, દ્વેષ છે, અને એ દ્વેષને એ પોતાની ભૂલ સ્વીકાર કરીને એને જીવનની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરીને કર્મની નિર્જરા કરીને એ શુદ્ધ થઈ શકાય છે. પણ જો એ ન કરવામાં આવે તો પછી વેરથી વેર બંધાય, વેરથી વેર બંધાય, અશુભમાંથી અશુભ પેદા થાય, અશુભમાંથી અશુભ પેદા થાય. પાપાનું બંદી પાપનું ઉપાર્જન કરતું જ જાય છે અને એનો કોઈ દિવસ આરો આવતો નથી. એટલે વેરાનું બધા નરયમ ઉવેન્તિ, અને એ જે વૈરના અનુબંધન એવા ભયંકર છે એના પરિણામ એટલા ખરાબ છે કે એ જીવ નરકમાં જઈને નરકના દુઃખ ભોગે છે. વેરાનું બધા નરયમ ઉવેન્તિ. શુકામ પ્રતિક્રમણ કરવું જોઈએ, શુકામ મિચ્છામિ દુક્કડમ કહેવું જોઈએ, શુકામ આપણે ક્ષમા યાચના કરવી જોઈએ કે આપણે નરકના બંધનનો ઉપાર્જન કરવાનું નથી. કારણ નરકના બંધનમાં જેવી રીતે એક અહીંયા એને ધતુરો કહે છે,
આ ધતુરાનું બીજ છે એમાં નશો ઘણો હોય છે, ઝહર છે, અને એ જો બીજ પાછું વાવવામાં આવે તો એમાંથી કયું ઝાડ પેદા થશે? બબૂલના ઝાડને તમે લગાવો તો પેદા શું થશે? કાટાશ પેદા થશે. પાછું તમે એને પાછું એના જ બીજ લગાવો તો એના પાછી પાછા કાંટાશ પેદા થવાનું છે. તો એવી રીતે દ્વેષના પરિણામ જ્યારે આપણે ભોગીએ છીએ ત્યારે ફરીથી દ્વેષનું ઉપાર્જન કરીને આપણે દ્વેષનો વધારો કરીએ છીએ. તો આ જે વધારો થાય છે એમાંથી નરકના બંધનનો ઉપાર્જન થાય છે. એટલા માટે શું કરો કે એના જે બીજ છે એને ખતમ કરી નાખો. આપણા આંગણમાં કે ગાર્ડનમાં બબૂલનો ઝાડ છે અને આપણે કાંટા નથી જોતા, ઝાડ નથી જોતું, તો શું કરીએ? એના બીજ પાછા જમીનમાં જશે તો પાછા એકમાંથી 1000 ઝાડ પેદા થશે. તો આના જે બીજ છે એને ખતમ કરો, એને જમીનમાં નહીં નાખો, એનો પેદાવાર નહીં કરો, તો પછી તમારા કર્મનો ઉપાર્જન નહીં થાય. એટલા માટે કીધું વૈરાનું બધા નરયમ ઉવેન્તિ, વૈરની જે પરંપરા શરૂ કરે છે, વૈરમાંથી વૈર પેદા કરે છે, આવા લોકો નરકમાં જાય છે અને ઈ ક્યાં ક્ષમા કરે. હવે જો ભગવાન પાર્શ્વનાથ છે અને કમઠ છે, એ બંનેના 9 ભવના વૈર છે. એક ભાવમાંથી બીજા ભાવમાં, બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં, એવી રીતે 9 ભાવ ચાલ્યું છે. પાર્શ્વનાથ પણ વૈરનું અનુબંધન કરે છે, કર્મ ઉપાર્જન કરે છે અને પાછા ભેગા થાય છે, પાછા એકબીજા સાથે સંઘર્ષ થાય, એકબીજા માટે અહિત વિચારે, એકબીજાની હિંસા કરે, એવી રીતે એનું 9 ભાવમાં ચાલતું હતું. પણ જ્યારે પાર્શ્વકુમાર પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં જ્યારે એમને આત્મા આવી ત્યારે એને શું કર્યું? વૈર કમઠને છે અને કમઠ એ વૈરના અનુસાર કર્મ કરવા માટે સ્વર્ગમાંથી ધરતીમાં આવે છે અને પ્રભુ પાર્શ્વનાથને કષ્ટ આપે છે. પણ ભગવાનના કષ્ટના ઉદયમાં આવ્યા છતાં પણ એમાંથી વૈર પેદા કરીને કોઈ નવા કર્મનું ઉપાર્જન ભગવાન પાર્શ્વનાથ કરતા નથી. એટલે શું કર્યું એને? એને તો પોતાના કર્મ બંધની નિર્જરા કરી, જે કર્મ ઉદયમાં આવ્યા હતા એની નિર્જરા કરી. અને કમઠ શું કરે છે? ઈ કર્મ જે ઉદયમાં આવ્યા છે એવા કાર્ય કરતા સમયે પાછા નવા કર્મનું ઉપાર્જન કરે છે અને નવા કર્મનું ઉપાર્જન કરીને ઈ નરકના દુઃખનો પેદાઈશ કરે છે, નવા સૃજન કરે છે કર્મ જે નરકમાં જવાના છે. તો આવે ધ્યાનમાં કે બે વ્યક્તિ છે, એટલે બે વ્યક્તિ, એક આ હાથનો, આ તમે જુઓ મારો હાથ એવી રીતે છે અને આમાં આ બીજી સાંકળ આવી થઈ ગઈ. હવે આવી જ રીતે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, આ બંધન એકબીજાનું થઈ રહ્યું છે. આ બે હાથ જેવી રીતે બંધનમાં આવી ગયા ને મારા, જોયું તમે? આ આંગળી, બે આંગળી મળીને એક બંધન આ આવી રીતે થયું અને એમાં બીજા આત્માની જોડાણ થયું. હવે એ કેવી રીતે મુક્ત થશે? કેવી રીતે મુક્ત થશે? એને બંનેને હાથ તોડવું પડશે. જરૂરત છે બંનેને તોડવાની, કે આ હાથની લેફ્ટ હેન્ડની પણ તૂટે અને રાઈટ હેન્ડની પણ તોડી નાખીએ, કાપી નાખીએ આપણે તો તૂટી જશે એવું છે નહીં. એક પણ હાથની આ કમઠ છે, આ પાર્શ્વનાથ છે, પાર્શ્વનાથ પોતાના કર્મના બંધનને જુદા પાડી નાખે છે અને કમઠના એમ નેમ છે. તો કમઠ આમાંથી કર્મનું ઉપાર્જન કરીને દુઃખ ભોગવા જશે, પણ આને દુઃખ ભોગવાની જરૂરત નથી, આ મુક્ત થઈ ગયું. તો આપણે પણ કોઈ પણ બીજા વ્યક્તિ સાથે વેર છેર હોય અને એના સાથે પાપના અનુબંધન થયેલા હોય તો એમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આપણે એ કર્મનું ઉપાર્જન કરીને નરકના દુઃખ ભોગવા જવાની જરૂરત નથી. તો આ બંધન આપણામાંથી તૂટીને અલગ થઈ શકે છે.
અભિધર્મ તો વેરાનુબંધા નરયમ ઉવેન્તિ, વૈરનું અનુબંધન કરીને આત્મા નરકમાં જાય છે. તો એક વ્યક્તિ નરકમાં ગયો એટલે બીજાને પણ જવાની જરૂરત નથી. ભગવાન મહાવીરને સંગમ દેવતા 6 6 મહિના સુધી કષ્ટ આપે છે. આપણે એક દિવસ કોઈ ટેઢી નજર કરે તો આપણને તકલીફ થાય થાય કે નહીં થાય? કોઈ ઊંચી આવાજમાં બોલે તો આપણને તકલીફ થાય. એક 2 મિનિટ પણ કોઈ બોલી જાય તો પણ તકલીફ થાય. અને કેટલા દિવસ સુધી આપણે ભૂલી નથી શકતા. જ્યારે કોઈ 6 6 મહિના સુધી કષ્ટ આપતો હોય તો કેટલી તકલીફ થાય અને ભૂલી શકાય? એ 2 શબ્દ બોલીને ક્યાં ભાયા ગયા એવું નથી. આ 6 મહિના સુધી આંખની સામે છે અને અલગ અલગ રૂપમાં તકલીફ આપે છે, છતાં પણ કર્મ બંધ કોના થયા છે? સંગમના થયા છે. અને સંગમ દેવ જ્યારે માફી માંગવા ગયા ત્યારે ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. તો સંગમને શું લાગ્યું? સંગમને શું લાગ્યું? કે ભગવાન ગભરાઈ ગયા, 6 મહિના સુધી ડગ્યા નહીં, અને આજે જો હું માફી માંગવા ગયો ત્યારે ભગવાન ઢીલા પડી ગયા, હવે એ પાછા ફસાઈ જશે કર્મ બંધનમાં, એમને મારા પ્રતિ દ્વેષ ભાવ જાગી ગયા છે. પણ ભગવાનને પૂછ્યું કે કેમ તમારે આંખમાં આજ આંસુ આવી ગયા? પછી ભગવાન શું કહ્યું? ભગવાન કહે છે કે મારા મને કઈ ફરક નથી પડ્યો, પણ તું જે અશુભ ભાવમાં મારા સાથે દુર્વ્યવહાર કર્યો, મારા સાથે જે ઝંઝટ કરી, મને જે તકલીફ આપી, એમાંથી તે જે કર્મ ઉપાર્જન કર્યા, તે જે કર્મ નવા બાંધ્યા, અને એ તું જ્યારે ભોગવશે ત્યારે તારી શું સ્થિતિ થશે, તારી હાલાત શું થશે, એ વિચારીને મને રડવું આવે છે, મારા આંખમાં આંસુ આવી ગયા કે એટલી ભયંકર સ્થિતિ થવાની છે. તો સંગમ માટે ભગવાન મહાવીર પોતે વિચારે છે કે એને કેવા કર્મ બંધ બાંધ્યા છે, અને પોતે શું કર્યું છે? પોતે ત્યાં ને ત્યાં કર્મનો ભૂખો કરી નાખ્યો, ભોગવી દીધા, ખતમ કરી દીધા કર્મ. ખાલી ભોગવીને નહીં પણ નવા બાંધ્યા નહીં, નવાનું ઉપાર્જન કર્યું નહીં. જે પહેલાના કર્મ હતા એને જડથી ખતમ કરી નાખ્યા, બીજ રહેવા નથી દીધા, બીજને પણ જલાવીને ખતમ કરી દીધા. તો બીજ ન હોય તો પછી આગળ નવી ફસલ ક્યાંથી પેદા થાય? બીજ હોય તો થાય ને. તો વેરાનુબદ્ધા નરયમ ઉવેન્તિ, ભગવાન મહાવીર કહે છે કે તમે કર્મ ઉદયમાં આવશે, કર્મ જે બાંધેલા છે એ તો ભોગવવા પડશે, પણ એટલું સાવધાની રાખજો કે કર્મ ભોગતી વખતે નવા કર્મનું ઉપાર્જન ન થાય. વેરાન બધા નરયમ ઉવેન્તિ, વૈરની જો પરંપરા ચાલુ રાખીએ તો પછી એનાથી આ જીવ નરકમાં જાય છે. એટલા ભયંકર અશુભના ઉદયથી આપણે અશુભનો જે બંધ કરીએ છીએ એ એટલું ખરાબ હોય છે કે એનાથી નરકમાં જવું પડે. તે નરયમ ઉવેન્તિ, એ નરકમાં નરક ગતિને પ્રાપ્ત થાય છે. કરાલ કમ્માન વ્યાસાજી નમઃ અસ્તુ. મહારાજ, હા જી. હા, મચ્છામી આપણે પછી આ આપણે કેવી રીતે આ કર્મ બંધ કરીએ? આપણે દ્વેષ આપણે કેવી રીતે આપણું પુરુષાર્થ કેવી રીતે હોવું જોઈએ કે આપણે બંધ કરી શકીએ? આપણે શું કરીએ? આપણું ચિંતન, આપણું મનન, આપણી વિચારવાની પદ્ધતિ અત્યાર સુધીમાં શું છે? કે મેં કર્મ મેં બાંધ્યા નથી, મારી કોઈ ભૂલ નથી, આ તો ખોટું ખોટું રીતે મને હેરાન કરે છે. બરાબર, જરા આપણે સ્વાધ્યાય કર્યું, જરા આપણે વાંચ્યું, ચિંતન કર્યું તો આપણે એટલે સમજી ગયા કે ઈ લોકો બીજા કોઈ કઈ કરતા નથી, મારા જ બાંધેલા કર્મ છે, જે ઉદયમાં આવ્યા છે એ મારે જ ભોગવવાનું છે. જેવી રીતે આગળની સૂક્તિ છે, કળાન કમ્માન નમોખ અસ્તુ, જે કર્મ કરેલા છે
ઈ કર્મ ભોગવવા જ પડશે, એને ભોગ્યા વગર છુટકારો નથી. આપણે આટલા સુધી આપણે આવી ગયા, હા, આપણે સ્વાધ્યાય કર્યું, આપણે વિચાર કર્યું, આપણે આટલા સુધી આપણા મનની તૈયારી થઈ ગઈ કે જે કર્મ આપણે બાંધ્યા છે એ ઉદયમાં આવશે, સારા હોય નરસા હોય એ આપણે ભોગવવા જ પડશે. પણ એનાથી આગળ એક વાત છે કે જ્યારે તમે એ ભોગવો છો તો એનામાંથી તમે નવા પૈદા નહીં કરો. કેરી બહુ સરસ છે, એ કેરી તમે ખાધી, પણ તમે એ ગોટલી જે છે એનાથી નવો ઝાડ પૈદા નહીં કરો. બરાબર. એવી જ રીતે જે અશુભ ફળ છે એ પણ આપણે ખાઈએ છીએ, એ તો ખાવા જ પડશે. જે આપણે બાંધ્યા છે એ ભોગવવા જ પડશે. એ ખરાબ છે, મને નથી ભાવતું, ડોક્ટર બધા લોકો કે છે આ ઝેર છે, આ મૂકી દો, નહીં ખાઓ, નહીં ખા ખાવા ખાવા તો પડશે, ખાધું. પણ એ ખાતી વખતે જેવી રીતે આપણા અશુભ કર્મ ઉદયમાં આવ્યા, ગજસુકુમાર મુનિ ધ્યાનમાં છે, એ સારા કર્મ કરી રહ્યા છે, સારા કર્મના અનુસાર એ દીક્ષા લીધી, એને બધું છોડ્યું એને, અને હવે સાધનામાં ઊભા થઈ ગયા. પણ અશુભ કર્મ ઉદયમાં આવ્યા, સોમીર આવ્યું અને એને માથા ઉપર પાળ બાંધીને અંગારા મૂકી દીધા. તો એને જે કર્મ કર્યા એના કરવાનું એના કર્મના અનુસાર કર્યું, અને જંબુ સ્વામીના કર્મનો ઉદયમાં આવ્યા એટલે એમને આટલી અસહતા ભોગવવી પડી. પણ એમાંથી ગજસુકુમાર મુનિ નવા કર્મ બાંધ્યા, ના હા, નવા કર્મ બાંધ્યા નથી બાંધ્યા. કેટલી ભયંકર વેદના હશે, આપણે થોડું ગરમ તવાને હાથ લાગી જાય તો પણ આંગળી દાઝી ગયા પછી આપણને ચૈન નથી પડતી. અને આપણા જ હાથથી આપણે જ તવો ગેસ ઉપર મૂક્યું, અને આપણી જ અસાવધાની છે કે આપણો હાથ લાગી ગયો તો પણ આપણને તકલીફ થાય છે. અને કદાચ આપણને કઈ ખબર નહીં, અને રસ્તામાં કોઈ ગરમ પાણી, ગરમ તે જે પણ કઈ કઈ કોઈ નાખ્યું હશે, અને આપણું પગ ત્યાં પડે કે આપણા પગ ઉપર તે એ વાસણ ગરમ પાણીનો પાણીનો ઢોળાઈ જાય કોઈના બીજાના ધક્કા લાગીને, ત્યારે આપણી મનની સ્થિતિ શું થાય? મન એ વખતે જંબુ સ્વામી એવું કોઈ કર્મ નથી કર્યું. જંબુ સ્વામીનો એમાં કઈ વાંક છે? ત્યાં વર્તમાન સ્થિતિમાં કઈ વાંક નથી. એને છોકરી માટે હા પાડી નથી, એને પૂછવામાં આવ્યું નહોતું. હા, એ તો કૃષ્ણની વાત હતી. કૃષ્ણ વાત કરે છે કે તારી છોકરી મારા ભાઈ સાથે પરણાવવા હું માંગુ છું. એમાં જંબુ સ્વામીને કોઈ પૂછ્યું નહોતું કૃષ્ણ કે તારે લગ્ન માટે અમે વિચાર કરીએ, એ કઈ પૂછ્યું નથી. અને એના ભાવ જાગ્યા, એને દીક્ષા લીધી, એમાં એનું કઈ વાક છે? એનું કશું જ વાક નથી. તો પણ સોમી જ્યારે જુએ છે અને ત્યારે એમ થાય છે કે હવે મારા દીકરીનો શું થશે, અને ગુસ્સામાં આવીને કે આને કેટલું ખોટું કર્યું મારા સાથે, એ વિચારીને એના પર અંગારા મૂકી દીધા. એમાં ગજસુકુમાર મુનિ ગુસ્સો કરીને કહી શક્યા હોત કે તારી છોકરીની શું વાત છે, તું જેના સાથે વાત થઈ એને વિચાર, મારે સાથે ઝઘડવાની જરૂર નથી. આપણે ત્યાં હોત તો કહી દીધું હોત કે નહીં? હા, કહી દીધું હોત કે નહીં? પણ ગજસુકુમાર મુનિ પોતાના ધ્યાનમાં રહ્યા, એને બીજા તરફથી શું થાય છે એ કોઈ પ્રતિક્રિયા એના અંદરમાંથી નીકળી નથી. કારણ કારણ બહારથી કોઈ અગ્નિ એના અંદર પ્રવેશ થઈ નથી કે એ આગનો ભપકારો કરે. જેવી રીતે ડીઝલ હોય, પેટ્રોલ હોય, અને એમાંથી કોઈ બહારથી માચિસ જલાવીને એમાં નાખી દે તો બહારથી અગ્નિ આવ્યા પછી પેટ્રોલ શું કરે? એ પણ અગ્નિરૂપ થઈ જાય. તો બહારથી અગ્નિ આવી, પણ ગજસુખપાલ મુનિ
પોતાના અંદરમાં આગ ભડકવા ન દીધી, ભડકવા ન દીધી એટલે એને શું કર્યું, એને પેટ્રોલને પાણી બનાવી દીધું. બદલવું પડે છે, બદલવું પડે છે. કર્મ ઉદયમાં આવ્યા એટલે ત્યાં ડીઝલ છે, પેટ્રોલ છે, પણ એને બદલી નાખ્યું. એને શું કર્યું, એને પાણીના રૂપમાં બનાવી દીધું એટલે બહારથી આગની આવીને એને જલાવી નહીં શકી. આવી ધનવા હા, હા, બદલાવ્યું કે નહીં બદલાવ્યું. જેવી બદલાવ્યું. રીતે કાચી કેરી છે, કાચી કેરી કેવી છે, લીલી છે, લીલી. ખાટી છે, એકદમ કડક છે. ઘણી વખત ચાકુથી આપણે સુધારી નહીં શકીએ કાચી કેરીને, પણ ધીરે 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 એનું ખાટું રસ મીઠું થઈ જાય છે, એનો ગ્રીન કલર જે છે એ યલો થઈ જાય છે, અને એ નરમ થઈ જાય, પાકી જાય. એટલે તો કોણ બધ શું પરિવર્તન થયું? તમે કોઈ ઇન્જેક્શન આપ્યું હતું, ના, પોતાની એમાંથી રીતે. ખટાશ કાઢી લીધી અને એમાં મીઠાશ નાખી દીધી, એવું કર્યું? તમે પૂરણ પોળી બનાવો, પૂરણ બનાવો ને, પૂરણ ની રોટલી, તો શું કરો છો, અંદર સાકર નાખો ને, ગોળ નાખો કે નહીં, અને પછી એ રોટલીમાં નાખીને મીઠું બનાવો ને, મીઠી રોટલી બનાવો ને. હા, ના. તો એવી રીતે તમે કેરીને બનાવો છો મીઠો, કે અંદરથી ખટાશ કાઢીને એમાં મીઠાશ નાખી દઈએ, એવી રીતે કરીએ? નહીં, એ પોતે બદલાય છે. તો એવી જ રીતે આપણને પોતે બદલવું પડશે. આપણું ક્રોધ ક્ષમામાં બદલાઈ જાય. હા, આવી ગયું એક્ચ્યુઅલી. મારે? હા, થેન્ક યુ. વૈશાજી મારે, તમારી વાત સાચી છે, પણ તમે હા, કીધું ને કે આપણે શું કર્યું હોત, આપણે ત્યારે બોલી લીધું હોત. હવે બોલીને આપણે બોલીએ નહીં, પણ વિચાર આવ્યો કે વિચાર આમ આવે. અને આમ કીધું છે, તો એ વિચારે આપણે કેવી અમારા માટે પ્રેક્ટિકલી, અમે તો ગત સુખમાં જેવા તો પહોંચ્યા નથી, આપણે જે ઉદયમાં આવે એના તો મને લાગે છે કર્મ જ નતા કે ઉદયમાં જ ના આવ્યા, પણ અમારે અમારા માટે પ્રેક્ટિકલી અમે શું કરીએ કે વિચારીએ ના કરીએ, કહો કે વિચાર આવે ખબર એ હોય કે આ વિચાર આવ્યો છે, અને ઘણી વાર તમે કીધું એવી રીતના બોલી લઈએ, અને ઘણી વાર આપણે બોલીએ નહીં પણ વિચાર હોય મનમાં, તો ઈ એ તમે ખોટું છે. અસાતા વેદનીઓનો ઉદય છે, એટલે મારું માથું દુખે છે, અને હું અહીંયા આવી તો અહીંયા ખૂબ હલ્લો ચાલ્યું છે, આવાજ થાય છે, બધા લોકો કામ કરે છે, બોલે છે, કરે છે, અને મને એમ થાય કે મારું માથું આટલું દુખે છે ને આ લોકો આટલું કેટલું અવાજ કરે છે, તો હું રાડો પાડું, હું ગુસ્સો કરું કે તમે કેમ આટલા બોલો છો, તમને ખબર નહીં મને મારું માથું દુખે છે. એમ નથી ધ્યાન આવતું, મને જોઈને કોઈને ખબર નથી પડતી કે મારું માથું દુખે છે, તો મને દવા લઈ આવે કે એક કપ સોઠ વાલી અદરક વાલી ચાય મને પીવડાવે. એવા જ્યારે હું વિચાર કરું, એનો મતલબ શું થયું, કે જે કર્મ ઉદયમાં આવ્યા હવે એમાં બીજું કોઈ જવાબદાર નથી. એટલે હું આ દાખલો પડશે, તમે બીજાને કોઈને દોષ આપો હા કે આના લીધે મારું માથું દુખે છે એવું હા નથી, છતાં પણ હું રાડો પાડું છું, છતાં પણ હું બીજાને હેરાન કરું છું અને બીજાને દોષ કાઢું છું કે એ મારો ખ્યાલ કેમ નથી રાખતા, એ મારી સેવા કેમ નથી કરતા. તો એના કરતા ઠીક છે, કંઈક ગડબડ થઈ છે ખાવા પીવામાં, કે એસિડિટી વધી ગઈ છે, કે પિત્ત વધી જાય, કે હું તડકામાંથી આવી એટલે માથું દુખે છે. થોડી વાર શાંતિથી બેસી જાઉં તો કદાચ ઉતરી જશે, અને નહીં હોય તો થોડું પ્રેમથી કોઈને બોલાવીને હું કહી દઉં કે જરા મને દવા આપી દે ને, એ પણ થઈ શકે છે ને. હા, શરીર છે, માથું દુખે છે તો શરીર દુખે છે, અરે આત્મા તને ક્યાં તો લાગે વળગે કર્મ, પછી તો મેં તો સ્વાધ્યાયમાં શું વાંચ્યું છે, મારા સાથે કર્મ મુસર કોઈ સંબંધ નથી, આ તો શરીરની તકલીફ છે, શરીરને માટે છે, તો એને હું સાતા ઉપજાવી દઉં. હું બીજાને કહું તમે મને સાતા ઉપજાવો, તો હું જ મારી જાતને કહું કે આ શરીરને અસાતા થઈ ગઈ છે, તો એને હું સાતા ઉપજાવી દઉં, કોઈને કહી દઉં, અથવા હું ડોક્ટર પાસે જાઉં કોઈ નથી તો. હવે ફરક સમજાવ રહું, હા, સમજી ગઈ. તો એવી રીતે દરેક વાતમાં આપણે વિચાર કરી શકીએ. હવે કોઈને ગુસ્સો આવ્યો તો આપણે તરત જ કહીએ
સમજ નથી પડતી તું કોને કોના માટે બોલે છે, તું મને કહે છે, મને બોલે છે, ખબર નથી પડતી એટલે હું કોણ એ એને ખબર પડવી જોઈએ, અને મને ખબર નથી હું કોણ છું, કે ક્રોધ મારું સ્વભાવ નથી, હું આત્મા છું, હું બીજાના શબ્દ સાંભળીને કેમ ક્રોધ કરું એ મને ખબર નથી, અને બીજાને હું કહું છું તને ખબર નથી હું કોણ છું, તું કેવું બોલે છે? થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, એમાં એવું થયું ને કે આપણને ખબર છે કે આપણા જ કર્મને લીધે બધું થાય, પણ જ્યારે ઇન્સિડન્ટ આવું થાય તો એ ભૂલી જાય છે, એ હજી અંદર આમ સાવ બેસી નથી ગયું કે આ કે આપણા જ લીધે બધું થાય છે, આ મારું જ પ્રોબ્લેમ છે એનો. બે જણા છે, આપણે એમ પણ ના કહીએ મારા કર્મ છે કે મારા ઉદયમાં આવ્યા છે, મને ભોગવવા છે, મેં ને હટાવી દો. બે જણા છે, કોણ છે બે જણા? એક આત્મા છે, એક કર્મ છે. ક્યારે કર્મ પાવરફુલ થઈ જાય તો એ આત્માને દબાવી દે છે, અને જ્યારે આત્મા પ્રબળ થાય ત્યારે કર્મને દબાવી દે છે. જ્યારે આત્મભાવના માં સ્થિર થઈ જઈએ કે આત્મામાં સ્વાધ્યાયનો ભાવ જાગે, આત્મામાં જ્ઞાનની રુચિ થાય, એ એટલી બધી પાવરફુલ થાય કે એ વખતે બધું ટાઈમ છોડીને આપણે સ્વાધ્યાય કરીએ, આપણે જ્ઞાનની આરાધના કરીએ અને વિશુદ્ધ થઈએ, ત્યારે આપણા આત્મભાવ પ્રબળ છે. અને જ્યારે દેહ ભાવ પ્રબળ હોય ત્યારે આપણે શું વિચારીએ છીએ કે મને કામ કરવું પડે, મારે જવું પડે, મારે એ પડે છે, કરવું પડે, શું કરવું છે, જેવા કર્મ ઉદયમાં આવ્યા છે તો એ ભોગવવા પડશે જ ને. અત્યારે આટલી ઠંડી છે, પણ હવે લંડનમાં તો રહેવું જ પડશે ને, આપણે ક્યાં જઈએ ઇન્ડિયામાં? જેવા જ્યાં ના અંદર છે તો ત્યાં રહેવું જ પડશે, તો પછી આપણે રહેવું પડશે, આ શરીરને રહેવું પડે છે ને, તો થોડું આપણે એને સાથ આપી સમજાવીએ, કઈ વાંધો નહીં, તારા માટે સાતા ઉજાવી દેશું, અમને ઠંડી છે ને તો હીટર ચાલુ કરી દેશું, ગરમ કથા પહેરાવી દેશું, બસ પતી ગયું. હવે આપણે જમીએ છીએ, રસોઈ બનાવી બધું કરીએ, પછી કે આજે શરીરને ખવડાવવું પડી છે, મારે ચાકરી કરવી પડે છે, એની શું કામ એમ બોલો છો? એમ કોને, તું મારો કેટલો સારો ફ્રેન્ડ છે, હા અત્યારે તું મને આટલી સ્વાધ્યાય કરતી વખતે મદદ કરી, તો ચાલ તને હું ગિફ્ટ આપું, તું મદદ કરી તો તમને સરસ જમાડી દઉં. આપણે એના સાથે પણ વાતો કરવાની, એમને સમજવાનો કે ઘરમાં આપણે એકલા જ છે. આ જે શરીર છે ને, આ શરીર નગરી છે, આ નગરીમાં એક રાજા રહે છે, એનું નામ છે, બહારથી બધા એને રીટાબેન કે છે, અને એ ઘર એના માલિક છે, રાજો છે, એ બધું આ સેનાને ચલાવી રાખે છે, એને કે છે જો તું આંખ ખુલી રાખ, આ મારે કામ કરવું છે, એટલે બરાબર તારે આમના સુવાનું નહીં, હા બરાબર આંખ ખુલી રાખીને કામ કરવાનું છે, કાનથી બરાબર ફોનની રિંગ વાગે તો મારે સાંભળી લેવાનું છે, તારું કામ તને બરાબર કરવું છે, હા દિમાગને આપણે કહીએ કે તારું કામ તને બરાબર કરવું છે, જે મેં સાંભળ્યું છે જે કામ કરવું છે બરાબર યાદ રાખવાનું છે, ભૂલી નહીં જવાનું કે આ વખતે કામ નથી કરવાનું, તો આપણે ચલાવી રાખે એટલા બધા નોકર આપણી પાસે છે, બધાને વેતન આપી દેવાનું, સારી સગવડતા આપી દેવાની. આપણે આવા માલિક છે ને એટલા ઉદાર કે દરેકને આપણે ફ્લેટ આપીએ, દરેકને આપણે ભોજનની વ્યવસ્થા આપીએ, બધાને ખુશ રાખીએ, આંખને નાકને કાનને બધાને ખુશ રાખવાનું. હું રાજા છું, હું સમ્રાટ છું, મારા જીવનનો માલિક હું છું, અને હું બધાને ચલાવવા રાખીશ, બધા પાસેથી કામ લેવાનું મારું કામ છે, અને હું સારું કામ લઉં છું, હું કોઈનો ખરાબ નથી ઈચ્છતો, હું કોઈનો અહિત નથી કરતો, હું કોઈના જબરદસ્તી નથી કરતો, હું કોઈના ઉપર દબાવ નથી નાખતો, હું બરાબર બધા દરેકની સ્વતંત્રતાને સ્વીકાર કરીને હું મારી જાતનું કામ કરી લઉં છું. થેન્ક યુ. આપણે કર્મના ગુલામ નથી,
ઠીક છે, આપણે સ્વીકાર કરીએ કે એક વખત મારાથી અજ્ઞાનમાં હતો, મારીથી ભૂલ થઈ, મેં પ્રમાદમાં કર્મ ઉપાર્જન કર્યા છે, પણ હવે હું ડાયો છું. હવે મને ખબર પડી કે નવા કર્મ ઉપાર્જન કરવા નથી, અને જૂના કર્મ જે છે એ ઉદયમાં આવે ત્યારે પણ હું ગુલામ નથી એનો. હવે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એના આધીન થઈ જઈએ, એના આધીન થઈએ, એને નોકરી કરીએ આપણે મહેમાનોની? નહીં, આપણે એની બધી સારવાર કરીએ, બધું સરખી રીતે એનો રિસ્પેક્ટ આપીએ, બધું એનો માન સન્માન આપીએ, એને સરખી રીતે રાખીએ, છતાં પણ ખબર છે કે હું મારા માલિક છું, હું છું એ નથી, એના કહેવા પ્રમાણે નથી ચાલવું, મને મારા પ્રમાણે મારા અંદરના ભાવ છે એને સારું રાખવાનું છે, હું એને સારું રાખું છું. પછી કોઈ એમ કહે કે તમારા ઘરે ઓલા તમારા મહેમાન આવે છે ને, જરાય સારા નહોતા, તમને લૂંટવા માટે આવ્યા હતા, તમને ઉલ્લુ બધા બનાવવા માટે આવ્યા હતા, તો પછી આપણે શું કહેવાનું? અરે રે, કેવા મહેમાન હતા! નહીં નહીં નહીં, મારા ઘરે આવ્યા બધાનું સ્વાગત છે, અતિથિ સંભવ વ્રત છે, મહેમાનનું સ્વાગત કરવાનું તો ભગવાને કહ્યું છે, બરાબર? કરણ કમ્માન નમોખ અર્થી, કરેલા કર્મને ભોગ્યા વગર છુટકારો નથી. તમે એમ નહીં વિચારો કે જે કર્મ બાંધ્યા છે તો હું તરત ને તરત ખતમ કરી નાખું. હવે આ તકલીફ આવી ગઈ છે, આ તકલીફ હવે જિંદગી ભર રહેવાની છે, મારી આંખ વીક થઈ ગઈ છે, હવે હું એક સાથે કર્મ એમાં ભોગી લઉં અને કર્મથી મુક્ત થઈ જાઉં તો નથી થવાનું. એ જ્યાં સુધી શરીર છે, જ્યાં સુધી આ મારા કર્મના ઉદયમાં છે, ત્યાં સુધી મને આંખની તકલીફ રહેવાની છે, તો ભલે ને રહે, હવે મારું કામ તો ચાલે છે ને. તને કઈ જોતું હોય, સારવાર જોતી હોય, દવા જોતી હોય, ટ્રીટમેન્ટ જોતી હોય, જે કરવું એ કરી લઈશ, પણ તું પણ ખુશ રહે, હું પણ ખુશ રહું. કરાન કમ્માન નમોખ અથી, કરેલા કર્મ ભોગ્યા વગર છુટકારો નથી. સકમુના કિ ચઈ પાવકારી, પાપકારી જે પાપનું ઉપાર્જન કરે છે અને જે પાપનો બંધ જેને કર્યું છે, જે પાપ કર્મને ભોગે છે અને જે પાપ કર્મ પેદા કરે છે, એવા પાપી વ્યક્તિ સકમુના કિચઈ પોતાના કર્મ જે કરેલા છે એનાથી પીડિત થાય છે. કોઈ બીજા આવીને દુઃખ નથી આપતા, કોઈ બીજા આવીને આપણને તકલીફ નથી આપતા, આપણા જ કર્મના લીધે આપણે દુઃખી થઈ રહ્યા છે. હવે દુઃખી થઈ રહ્યા છે આપણા કર્મના લીધે, તો પછી દુઃખી થવું છે કે નથી થવું એ કોને નક્કી કરવાનું છે? આપણી ભૂલ હતી કે આપણે બારી બારણા બધા ખુલ્લા રાખ્યા હતા, આંધી આવી, અંદરમાં બધું કચરો આવી ગયો, તો આપણા જ કરેલા કર્મના કારણથી આપણે દુઃખી થઈ રહ્યા છે, આપણા ઘરના અંદરમાં કચરો આવ્યો છે, તો આ કચરાને જોઈ જોઈને ખાલી રડવાનું છે કે સૌથી પહેલા બારી બારણા બંધ કરીએ અને ઘરનો કચરો ઉપાડીને બહાર ફેંકી દઈએ? ઘરની તો સફાઈ કરવી જોઈએ કે નહીં જોઈએ? તો ક્યાં સુધી લઈને બેસશો આપણે? ક્યાં ઘરમાં કચરો આવ્યો, ઘરમાં કચરો આવ્યો, ઘરમાં કચરો આવ્યો, ક્યાં સુધી, ક્યાં સુધી વિચારવાનું છે? આપણે ઊભા થઈને પુરુષાર્થ કરવાનું, બેસીને રડવાનું નહીં. પુરુષાર્થ ના કરીએ તો દુઃખી થઈએ, અને પુરુષાર્થ કરીએ તો દુઃખી નહીં થાય, આ દુઃખમાંથી મુક્તિ મળે. સકમુના કિચઈ પાવકારી, પોતાના કરેલા કર્મના લીધે જ વ્યક્તિ દુઃખી થાય છે, દુઃખ કોઈ બીજો આપતો નથી. આપણા જમીનમાં, આપણા ખેતરમાં જે પૈદા થયું છે એ આપણે જ વાવેલું છે, એ પૈદા થયું છે, કોઈ બીજા આવીને આપણે ત્યાં કઈ મૂકીને નથી ગયા,
જો આપણે એમ વિચારીએ કે દુઃખ મને બીજા આપે છે, ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે મને જે સુખ મળ્યું છે એ પણ કોઈ બીજા આપ્યું છે. ત્યારે આપણે શું વિચારીએ છીએ કે સુખને પેદા કરવા વાળો તો હું છું, હું સુખી છું, મેં મારા પ્રયત્નના કારણથી સુખી છું. રસોઈ સારી થઈ તો મેં બનાવી, મને બહુ સારી રસોઈ બનાવતા આવડે છે, મેં સારું સારું બનાવ્યું, અને ખરાબ થઈ ગયું તો ખરાબ થઈ ગયું. પછી કદાચ આપણે થોડું સ્વીકાર પણ કરીએ, અને સ્વીકાર કર્યા પછી પણ શું કહીએ, આ ભૂલ થઈ ગઈ, માણસથી ભૂલ થઈ જાય, એમાં શું આટલું ગુસ્સો કરવાનું. રીતાબેન, બકુલભાઈ નારાજ થઈ જાય કે આજે ચાયમાં ચીની નથી નાખી, હે તો શું થયું, ભૂલ નહીં થાય, ભૂલ થઈ ગઈ, એમાં આટલું શું બોલવાનું, એવું બોલીએ આપણે, એવું ના બોલીએ. તો પછી આપણે એમ કરવાનું કે કઈ નહીં, હા રહી ગયો, સોરી, ચાલો ઉપરથી નાખી લઈએ, બરાબર. સકર્મ ના કિચ્ચય પાવકારી, જે પોતાના કરેલા કર્મના લીધે જ પોતે વ્યક્તિ દુઃખી થાય છે, તો પછી શું કરવાનું. વિત્તેન કાનમ ન લભે મમત્તે, ઇમમ મિલોયે અદુવા પરખા. ઘણી વખત લોકો વિચાર કરે છે કે મને માન સન્માન મળે, મને લોકો સારું કહે, તો શું કરીએ, આપણા પાસે ઘણું ધન મેળવી લઈએ આપણે, તો લોકો કહેશે વાહ વાહ કેટલા અમીર છો. હા, દુનિયામાં સૌથી વધારે અમીર લોકોના લિસ્ટમાં મારું નામ આવી ગયું છે, તો હું કેટલું સારું સુખી છું, એમ વિચાર. તો ચાલો આપણે કરીએ, એમ નહીં, જો જે દેશના સારામાં સારો પ્રતિષ્ઠાનું સ્થાન છે, મોટામાં મોટું પદ છે, એ હું મેળવી લઉં તો હું સુખી થઈ જઈશ. એ પદ, પ્રતિષ્ઠા, યશ, ધન, આનાથી શું મારું દુઃખ ઓછું થવાનું છે? મારું દુઃખ ઓછું થવાનું છે? નથી થવાનું. દુઃખ કોઈને મૂકતો નથી, દરેક વ્યક્તિના જીવનમાં કષ્ટ આવવાના જ છે, આવેલા જ છે. જેને આપણે ભગવાન કહ્યા છે, પછી રામ કહો, કૃષ્ણ કહો, બુદ્ધ કહો, મહાવીર કહો, જેને પણ તમે કહો, દરેકના જીવનમાં કષ્ટ આવેલા છે. રામ વનવાસમાં ગયા, કોના કહેવાથી ગયા, કોના લીધે થયું વનવાસમાં જવાનું, કોના લીધે થયું, એમના જ માં, એમના જ પિતા, અને એમના જ, એમનું રાજ્ય ઈ મુકાઈ ગયું, કોના લીધે થયું, દુઃખ નથી થયું, અને એમના જ લોકો એમને દુઃખ આપ્યું કે નહીં આપ્યું, બુદ્ધને દુઃખ થયું કે નહીં થયું, જીવનમાં કષ્ટ આવ્યા કે નહીં આવ્યા, આવ્યા છે, અને ન આવ્યા તો પણ કષ્ટનો વિચાર બુદ્ધ કરે છે. એક બીમાર વ્યક્તિને જોઈને વિચારે છે કે આ માણસ બીમાર થાય છે તો કાલે હું પણ બીમાર થવાનું છે, મારું પણ શરીર આવું જ થવાનું છે. એક મરેલા વ્યક્તિને જોઈને પણ બુદ્ધ વિચારે છે કે એ આજે જેવી રીતે આ મરી ગયું છે, શું કાલે હું પણ મરવાનું છું, મૃત્યુ મારે પણ આવવાની છે, વૃદ્ધાવસ્થા મારે પણ આ ભોગવવી પડશે, શું છે. દુઃખ જ આવવા જોઈએ એવા નથી, એવી જરૂરત નથી. જ્ઞાની વ્યક્તિ પોતાના દુઃખને અનુભવ કરીને દુઃખી થાયને પછી વિચારે કે મારા બાંધેલા કર્મ છે ને હું ભોગવું છું, પણ જ્ઞાની પોતાના બાંધેલા કર્મ ન હોવા છતાં પણ જાગે છે, બીજાની તકલીફ જોઈને પણ પોતે જાગે છે. આ ઠીક છે, આવ્યા પછી વિચારો કે મારા કર્મ, મને ભોગવવા, મને ભોગવવા, અરે શું કર્મ ભોગવવા, મને ભોગવવાના, બીજાને જુઓ ને, બીજાને જુઓ ને, કે શું કોઈ એના જીવનમાં દુઃખ નથી, એના જીવનમાં તકલીફ નથી, અને તકલીફ કોને મૂકી છે, તકલીફ
તકલીફનો કોઈ સગો છે કે એના પાસે નહીં જાય તકલીફ? એ દરેક પાસે તકલીફ છે, દરેકના જીવનમાં કષ્ટ છે. યશાજી મહારાજ, મથેર વંદામી, તમારી વાત સાચી છે, પણ આપણે આ જન્મમાં રહેતા હોઈએ ત્યારે આપણને એમ થાય, આપણે વિચાર ના કરીએ પૂર્વ ભવનો કે પછી આવવાના ભવનો, અને આપણે સફળ થતા હોઈએ ને બીજા ના થતા હોય આપણા સરાઉન્ડિંગમાં, ત્યારે આપણને ગમે તેટલું સમજીએ કે આ મારા કર્મનો ઉદય છે ને હું સફળ થાઉં છું, તો એ દુઃખ થાય, દુઃખ થાય. તો એ દુઃખમાં એ આપણે પાપ બાંધીએ, અર્થ ધ્યાન બાંધીએ, તો ઈ દુઃખમાં એ એવા જ પાપ પાછા બંધાય. એમાં પણ થાય, પણ એમાં પણ આપણે વિચાર્યું છે કે જો તમે નાના હતા, સ્કૂલમાં જતા હતા, રિઝલ્ટ આવતો હતો ને, રિઝલ્ટ આવ્યા પછી શું વિચારતા હતા? જો સારું રિઝલ્ટ આવે તો મેં કેટલું સારું ભણ્યું, બરાબર. અને એક પેપરમાં જો ઓછા માર્ક પડે ત્યારે શું વિચાર્યું કે ક્યાં મારી ભૂલ થઈ હતી, કયું ક્વેશ્ચન મેં સોલ્વ નથી કર્યું. હવે હું જ્યારે ભણવા બેસીશ ત્યારે હું દરેક દરેક નું સાવધાનીથી ભણવાનું ચાલુ રાખીશ, અને આવતી એક્ઝામમાં એક પણ જગ્યા ઉપર હું ભૂલ નહીં કરું, બધું બરાબર સરખી રીતે લખીશ. એમ વિચાર કર્યું તો કે નહીં કર્યું તો ને? તો જ્યારે પણ આપણા જીવનમાં આવા કોઈ પ્રસંગ આવે અને આપણને એવું થાય કે આ મારી ભૂલ થઈ હતી અને મારું એ છે, ઠીક છે, ભૂલ થઈ ને તો થઈ થઈ ગઈ, હવે એ વિસારી દો, પણ હવે આવતા વખતે પાછું હું ભૂલ નહીં કરું. એક વખત સરખી રીતે વિચારી લો કે આ કારણથી આવા રાગ દ્વેષના ભાવ મારા અંદરમાં આવ્યા, જેના કારણથી આ મારી ભૂલ થઈ છે, પણ હવે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ આવશે તો હું આ ભૂલ નહીં કરું. એ તો બધી ભૂલ, તો બધી ભૂલ આપણે કહું કેમ, ક્યાં પ્રસંગમાં કેવી આપણે ભૂલ કરીએ ને એના કેવા ઉદય કર્મ થાય આપણને તો ના ખબર હોય ને, નહીં, એટલું આટલું બધું. તો ખબર પડે છે હા કે જો કર્મ સિદ્ધાંત જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે આપણે આટલું તો શીખી જઈએ કે મેં કોઈને આશાતા આપી હોય તો મારા આશાતા કર્મનું ઉપાર્જન થયું, મેં હા કોઈને ભણવામાં અંતરાય આપી છે તો મારા જ્ઞાનાવરણ્ય કર્મ બંધાયા છે, મેં રાગદ્વેષ કર્યા છે કે જેના લીધે મારા રાગદ્વેષથી કર્મ બંધાયેલા છે, આટલું તો આપણને ખબર. હવે થોડું થોડું તો આટલી તો ખબર પડી જ ગઈ. હા 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 આપણે એવી રીતે કરીએ કે કોઈ મને પૂછે કે આનો અર્થ શું, મારે શું કરવાનું, તને આટલું નથી આવડતું, કશું ભણો છો તમે, આવી રીતે બોલું કે હા આ મને મારાથી જેટલું સમજી છું એટલું હું બતાવવાની તમને કોશિશ કરીશ, બધું મને આવડ્યું છે એમ નથી, ભૂલ મારા પણ થશે, કદાચ મને ન આવડે તો કહી દઈશ કે મને નથી આવડતું. આપણે મોટાઓને પૂછીએ, આપણે તાઈમાને પૂછીએ, અને જેટલો આવતું મને જેટલું આવડે છે એટલું હું તમને કહી દઉં, તો એમાં જ્ઞાનાવરણ્ય કર્મ બંધ થાય. મારા અજ્ઞાનનો ઉદય છે, મને એ સમજ નથી પડતી, મને આ વાત આવડ, મને આ ભણેલું નથી, મેં સમજ્યું નથી, એ મારી અજ્ઞાનતા છે, મારા જ્ઞાનાવરણ્ય કર્મનો ઉદય છે, અને છતાં હું તમને એમ કહું કે આ વાત મને બરાબર સરખી રીતે સમજાવી નહીં સોનલબેન, તમે હવે આવતા વખતે હું તમને ટાઈમ મારાને પૂછીને એનું સમાધાન કરી લઈશ, તો મારા નવા કર્મનું ઉપાર્જન થશે, ના અજ્ઞાનમાંથી અજ્ઞાન પેદા થશે નહીં થાય, વાહ, ત્યારે હું સરળતાપૂર્વક કહી દઉં મારો અજ્ઞાનને હું સ્વીકૃતિ આપું કે મને આ આવડતું નથી. હા થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. વિત્તેન તાનમ ન લભે પમત્તે, પ્રમત્ત વ્યક્તિ એમ વિચારે કે હું ધનથી મારે કર્મની મારા જાતની હું રક્ષા કરી લઈશ તો એ સંભવ નથી, તાનમ રક્ષા કરીશ, વિત્તેન સમૃદ્ધિથી ધનથી પદ પ્રતિષ્ઠાથી હું મારું રક્ષા કરી લઈશ, એવું કોણ વિચારે? પ્રમત્ત વ્યક્તિ વિચારે.
ઇનમિલો એ અધુઆ પર અથા આ લોકમાં કે આવતા લોકમાં પરલોકમાં ક્યાં પણ હોય તો આ ધન કઈ મારું રક્ષા કરવા વાળું નથી. જો આ ધન મારી રક્ષા કરી શકે હોય તો જે ધની વ્યક્તિ છે કરતા વધારે ધની છે શું એના જીવનમાં તકલીફ નથી? રાવણની જો સોનાની લંકા હતી એ ધની હતા, છતાં પણ એને ભૂલ કરી એને પાપનું ઉપાર્જન કર્યું અને પછી દુઃખ ભોગે છે, તો શું એના જીવનથી આવે? કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ ઉપર રહેલા વ્યક્તિ પણ દુઃખી થાય છે તો શું એનો પદ એને દુઃખથી મુક્તિ આપશે ખરું? નહીં, એ કર્મ પણ જે પ્રમત વ્યક્તિ છે એ એમ વિચારે છે આ ધનથી હું મારા જીવનની રક્ષા સમજાય છે? સમજાય છે ને? થોડુંક થોડુંક કપાઈ ગયું. હા 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 કયું? વિત્તે ન ધનમ ન લભે પમત્તે પ્રમત્ત મારા ધનથી મારી રક્ષા થઈ શકે છે પણ મૃત્યુ કોઈને મૂકવાની નથી. દરેકના જીવનના જન્મ સાથે મૃત્યુ છે, ધન એને બચાવી શકવાનું નથી. ઇમુમિલોએ અદુઆ પરઠા આ લોકમાં અથવા પરલોકમાં જો ઐશ્વર્ય ધન જો દુઃખથી મુક્તિ આપવા વાળો હોય અથવા જીવનની મૃત્યુથી મોક્ષ રક્ષા કરવા વાળું હોય તો શું સ્વર્ગના દેવતાની મૃત્યુ નથી થતી? થાય છે ને, તો એને કોણ બચાવવા જાય? એનું ધન, એનું ઐશ્વર્ય, એનો સ્વર્ગનો સુખ એ બચાવી શકશે? નહીં શકે. ગમે તેટલી સિક્યુરિટી હોય તો પણ રક્ષા કરી શકે? જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે આપણા ઇન્ડિયા રક્ષા કરી શક્યા? કોઈ મંત્રી સિક્યુરિટી બરાબર ચારે તરફ હતી તો પણ બચાવી શક્યું? કોઈ કોણ બચાવી શકશે? કોઈને પ્રશ્ન છે? યશાજી મહારાજ, આ કેમ સુક્તિ અહીંયા આપી છે? આ સુક્તિ નો મત આજે આપણે હમણાં કરી કે કોઈ બચાવી ન ધને નથી બચાવી શકતું, રક્ષા નથી કરી શકતું, તો ઈ કેમ આપણને ઈ સૂચન આપે છે? નહીં, આ શું છે? ચોથો અધ્યાય છે ઉત્તરાધાયન સૂત્રનો. એની પહેલી ગાથા તમે જોઈ, ચોથા અધ્યાયની ઉપર આપણે અત્યારે સ્વાધ્યાય કર્યું. અસંખ્યમ જીવીય માપમાય, એને શું કહેવું છે કે જીવનમાં અસંસ્કૃત છે. જ્યારે જીવનની એવો સમય આવશે તો અને જીવન તૂટી જશે, ધારા જીવનની ચૈતન્યની આત્મા આ શરીરમાંથી નીકળી જશે ત્યારે તમને કોઈ બચાવવા વાળો આવશે નહીં. તમે તમે પાછું આત્માને આ શરીરમાં લાવીને નાખી શકવાના નથી. અસંસ્કૃત છે, જોડી શકવાના નથી, તૂટેલી શ્વાસની દ્વાર તાર ધાગો તૂટી ગયું, જીવનની ધારા તૂટી ગઈ તો પાછું એને કોઈ જોડી શકશે નહીં. તો આ બધું જીવનની રક્ષા ઉપર સુક્તિઓ છે. તો આ ચોથા અધ્યાયની પાંચમી ગાથા છે કે વિત્તે ન તાનમ ન લભે પમત્તે, એટલે ધને કાંઈ ના કરી શકે. જીવનની સુરક્ષા ધન પદ પ્રતિષ્ઠા કોઈ ના કરી શકે. જે તમે કર્મ કર્યા છે એ કર્મ તમારે ભોગવા જ પડશે. કડા ન કમવા ન નમોખ અથી, અને પોતાના કરેલા કર્મથી જ
વ્યક્તિ પાપનું ઉપાર્જન કરે છે. સકમુનાકિચય પાવકારી કળાન કમ્માન મોક્ષ અથી. તમે નરકમાં જાઓ, તિરંજ ગતિમાં જાઓ કે મનુષ્ય ગતિમાં જાઓ, એ બધું કોના લીધે છે? વેરાનુબદ્ધા નરયમ ઉવેન્તિ, જે વેર ઝેર કરીને કર્મ ઉપાર્જન કરે છે એ નરકમાં જાય છે, જે સારા કર્મ કરે છે એ મનુષ્ય લોકમાં જાય છે. તો આ આખું જીવન અને કર્મો ઉપર અધ્યાય છે. હા, થેન્ક યુ. હા જી, બધું સમજમાં પડી ને બરાબર? એકદમ સરસ. એટલે આ સૂક્તિમાં એ લોકોએ વેલ્થ નું કીધું ને, વેલ્થ નું. વેલ્થ હા, વેલ્થ. તો અમને બધાને ખબર હોય કે એનાથી બચાવે કોઈ નહીં, આપણને કઈ ના બચાવે, એટલા માટે આઈ થિંક ક્વેશ્ચન કીર્તિદા બેને પૂછ્યો હશે. એમ કહેત કે આપણે પ્રમાદ હોઈએ તો કોઈ આપણને બચાવી ના શકે. તમારા તમે હમણાં એક્ઝામ્પલ ના આપો કે પેલી સૂક્તિમાં હતું કે તમારું મોત આવે તો તમને કોઈ રિપેર ના કરી શકે, ત્યારે કોઈ ના કરી શકે. તો જે માણસ હોય એને એમ થાય કે મારાથી મને હું આ કરીશ ને તો મારું જીવન વધી જશે. ઈ સમજવાનું છે આમાં કે ગમે તેટલું તમે કરો, તમારું જ્યારે મોત લખેલું હશે ત્યારે તો લખેલું જ છે, ને જેવી રીતે લખેલું છે એવી રીતે. એક બહુ બીમાર વ્યક્તિ હતો, એ ડોક્ટર પાસે ગઈ. પછી ડોક્ટરે એમ કીધું કે હવે તમારું કઈ છે નહીં, ભરોસો નહીં, ક્યારે પણ ગમે ત્યારે 2 મિનિટ 5 મિનિટ જે પણ, તો તમને કઈ કહેવાનું છે, કોઈને બોલાવવું છે, કોઈને મળવું છે, શું કરવું છે? કે એ વ્યક્તિ શું કહે છે ખબર છે ડૉક્ટરને? કે તમારા કરતાં કોઈ બીજું સારો ડૉક્ટર છે કે જે મને બચાવી શકશે? નહીં, જીજેવિષા જીવવાની ઈચ્છા સૌથી વધારે ઈચ્છા. કોઈ મરવા નથી માંગતું, કોઈ મરવા નથી માંગતું, અને એટલા માટે સંથારો જે છે એ મહત્વપૂર્ણ છે. કે આ જીવવાની જે ઈચ્છા છે, ભલે પથારીમાં પડ્યા છે, રોગમાં પડ્યા છે, બીમારીમાં પડ્યા છે, દુઃખમાં પડ્યા છે, અભાવમાં પડ્યા છે, છતાં પણ જીવવાનું છે. તો આવામાંથી યશાજી, મારા તમારું ઇન્ટરનેટ ફ્રીઝ થઈ ગયું હતું. બરાબર છે, થેન્ક યુ યશાજી મહારાજ. મંગલ પાઠ કરીએ. હા યશાજી મહારાજ, બસ બસ એક જ ચીજ કહું તો, મને એક વ્યક્તિ અમારા ફ્રેન્ડ હતા ને, એને ઈ બ્લાઇન્ડ થઈ ગયા, અને એની આગળ આટલો બધો પૈસો હતો, પણ તો બી છેવટે એને એવું કહ્યું કે બધું ભલે છે, બધું છે, પણ ઈ આંખ લઈ આવી નહીં શકે. તી આજ થયું નહીં. કોઈ નહીં બચ્યું, જે છે એ પોતાને જ ભોગવાનું હોય છે. પછી કેમ નહીં આપણે હસતા મોડે કરીએ? આ રીતાબેન તમે જાણો છો ને નવીનને, કોને? નવીન નવીન હા 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 નવીન ભાઈને જાણો છો ને? એને કાંઈ મારા કીધું કે કઈ વાંધો નહીં નવીન, ભગવાન એક જગ્યાથી આપણા પાસે થોડી કમી રાખે તો બીજી જગ્યા આપણને બધું વધારે આપી દે છે, તો તું ચિંતા નહીં કર. તને એક આંખ નથી, પણ તારા શરીરના દરેક અવયવ તારો આંખનું કામ કરશે, અને આજે સારી રીતે કામ કરે છે. એ અભાવને પણ કેટલા હસતા મોડે લે છે. તો તાઈ મહારાજની પ્રેરણા, તાઈ મહારાજના આશીર્વાદથી કેટલા જણા એવા છે કે જીવનમાં એક જાતની એક કમી હોય તો એ કમીના માટે આપણે દુઃખી થવા કરતા પણ આપણે બીજા રીતે પણ એ વસ્તુ, હવે એનું જે કામ છે એ આંખનું કામ છે કે નહીં, આંખ વગર કેવી રીતે કરી શકે, પણ કરે છે.
એ બીજી રીતે કરે છે. તો આપણે જીવનમાં હંમેશા એક દરવાજો બંધ છે તો બીજો દરવાજો ખોલવાની કોશિશ કરવી છે. બીજા દરવાજામાંથી આપણે આનંદ લઈશું. નમો રંતાનં નમો સિદ્ધાનં નમો આયરિયાનં નમો વચ્છાયાનં નમો લોયે સવસાહુનમ એસો પંચ નમોકારો સર્વપાવપણાસનો મંગલાનં ચ સવેસિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ્યજ્ઞાચત્તારિ મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલિપનતોતમો મંગલમ ચત્તારી લઘુત્તમા અરહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પણતો ધમો લઘુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ. એક સાથે બોલશું બધા, ચત્તારી શરણમ પવજામી અરહં તે શરણમ પવજામી સિદ્ધે શરણમ પવજામી સાહુ શરણમ પવજામી કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી. અરહં સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની યાત્રામાં ચાલ્યા છે એના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે આ તીર્થભૂમિના, પરમાત્માના, પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના આશીર્વાદ છે. અમારા બધાની શુભકામના છે તમારા સુખદ સુંદર ઉજ્જવળ ભવિષ્ય માટે. થેન્ક યુ.